રચના શ્રી સાંદીપની વિદ્યા સંકુલની આ વેબ સિરીઝમાં હું તમારા સૌનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો ધોરણ 4ના વિદ્યાર્થી મિત્રો, મજામાં? આજે આપણે તમારા ધોરણમાં ઇંગ્લિશ પ્રાઇમરમાં યુનિટ 14 જોવાનું છે, જેનું નામ છે માય ફેમિલી. માય ફેમિલી મીન્સ મારો પરિવાર. તમારા પરિવારના જે જે મેમ્બર છે, જેટલા લોકો તમે રહો છો ફેમિલીમાં, એમનો અહીંયા ઇન્ટ્રોડક્શન આપવાનું છે. એના સ્પેલિંગ્સ જોવાના છે આપણે આજે. તો જોઈએ ઇંગ્લિશ પ્રાઇમર. તમારી પ્રાઇમરમાં પેજ નંબર 57 એટલે કે 57 નંબર ઉપરથી આ યુનિટ શરૂ થાય છે, માય ફેમિલી. તો તમે તમારી બુક ખોલો અને આ યુનિટને સમજવાની કોશિશ કરો. જો તો જોઈએ માય ફેમિલી પેજ નંબર 57. કુટુંબના સભ્યો માટેના અંગ્રેજી શબ્દો આપ્યા છે નીચે, તે વાંચીને શીખી લો. અહીંયા હું વાંચું છું, તમારે આ બધા જ સ્પેલિંગ્સ ફોરલાઈનની બુકમાં બે વખત લખવાના છે સ્ટુડન્ટ્સ. હવે જોઈએ અહીંયા ફાધર, FATHER, ફાધર મીન્સ પિતા. MOTHER, મધર મીન્સ માતા. BROTHER, બ્રધર મીન્સ ભાઈ. SISTER, સિસ્ટર મીન્સ બહેન. CUSIN, કઝિન મીન્સ પિતરાય, ભાઈ યા તો બહેન. કાકાના દીકરા કે દીકરી જે કંઈ હોય એની માટે આપણે એક જ શબ્દ વાપરીએ છીએ, જેને કહેવામાં આવે છે કઝિન. અંકલ, UNCLE, અંકલ એટલે કાકા, મામા, માસા, ફૂવા, પછી જે પણ કોઈ હોય એની માટે આપણે અંકલ શબ્દનો યુઝ કરીએ છીએ. આંટી, AUNTY, આંટી મીન્સ કાકી, મામી, માસી, ફોઈ. જેમ અંકલ બધા માટે આપણે કાકા, મામા, માસા કે ફૂવા જે પણ કંઈ હોય એને માટે જેમ અંકલ શબ્દ વાપરીએ છીએ, એવી જ રીતે કાકી, મામી, માસી કે ફોઈ જે પણ હોય એની માટે આંટી શબ્દ વાપરીએ છીએ. હવે છે ગ્રાન્ડફાધર, GRANDFATHER, ગ્રાન્ડફાધર મીન્સ દાદા. GRANDMOTHER, ગ્રાન્ડ મધર મીન્સ દાદી. હવે અહીંયા આપણે 5 અને અહીંયા 4 એટલે આપણે 9 સ્પેલિંગ જોયા. આ 9 સ્પેલિંગ તમારે તમારી ફોરલાઈનની બુકમાં લખીને પાક્કા કરવાના છે સ્ટુડન્ટ્સ. એટલે વ્યવસ્થિત રીતે સરસ મજાના અક્ષરોએ લખશો અને પાક્કા કરશો. હવે જોઈએ આગળ તમારો ફોટો ચોંટાડો અને ખાલી જગ્યા પૂરો. અહીંયા વિદ્યાર્થી મિત્રો, તમારે જે બોક્સ છે, જેવી રીતે અહીંયા એક બોક્સમાં ફોટો મૂકવામાં આવ્યો છે, એવી રીતે તમારે બોક્સમાં તમારો ફોટો મૂકવાનો છે. અહીંયા લખ્યું છે ધીસ ઇઝ મી, આ હું છું. IAM ગર્લ, હું છોકરી છું. જો છોકરો હોય તો એને લખવાનું અહીંયા બોય અને એનો ફોટો અહીંયા લગાવવાનો. માય નેમ ઇઝ માનસી, જો કોઈ છોકરાનું નામ હોય તો તે XYZ જે હોય લખી શકે છે અહીંયા, બરાબર. તમારું જે નામ હોય સાચા સ્પેલિંગમાં સરસ મજાના અક્ષરોએ અહીંયા લખવાનું છે, સ્પેલિંગ મિસ્ટેક ન થાય એની ધ્યાન રાખજો. હવે જોઈએ આગળ, અહીંયા છે નીચે તમારા કુટુંબનો ફોટો ચોંટાડો. વિદ્યાર્થી મિત્રો, તમને આનાથી નીચે જે આખું બુક્સ આપ્યું છે એમાં તમારા કુટુંબના લગભગ જો 3-4 મેમ્બર હોય તો આરામથી સમાઈ જશે, જો 7-8 મેમ્બર હોય તો પણ આરામથી ફોટોઝ સમાઈ જશે. એટલે તમારા કુટુંબના ફેમિલી મેમ્બર્સ જેટલા પણ છે એના ફોટોઝ નીચે લગાવવાના છે. હવે આપણે આગળ જોઈએ, ઉદાહરણ પ્રમાણે તમારા કુટુંબના સભ્યોના નામ લખો. અહીંયા તમને એક એક્ઝામ્પલ આપેલું છે એ રીતે તમારે અહીંયા નામ લખવાનું છે. માય ફાધર,
એટલે કે મારા પપ્પા. તો મારા પપ્પાનું નામ છે હિતેશભાઈ, HITESHBHAI. તમારે તમારા પપ્પાનું નામ લખવાનું છે. તમને ન આવડતું હોય તો કોઈ બીજી વ્યક્તિને પૂછી લેજો, પણ સાચા સ્પેલિંગમાં લખજો. ઓકે, હવે અહીંયા માય ફાધર, પછી આપણે લખશું માય મધર, MYMOTHER. મારા ઉપર છે મારા પપ્પા, હવે નીચે આપણે લખશું મારી માતા. આપણે અહીંયા લખશું MEENABAN. આ હું લખું છું, તમારે તમારી મમ્મીનું નામ લખવાનું છે. મેં મારા મમ્મીનું નામ લખ્યું છે. હવે આપણે માય ફાધર વિશે જોયું, માય મધર. હવે આપણે લખશું મારા ભાઈ વિશે. તો આપણે અહીંયા લખીએ માય બ્રધર, MYBROTHER. માય બ્રધર એટલે કે મારો ભાઈ. મારા ભાઈ, તમારા ભાઈનું જે નામ હોય તમારે અહીંયા લખવાનું છે. તો હું અહીંયા લખીશ કરણ. ઓકે, જો બે ભાઈ હોય તો તમે વધારે પણ લખી શકો છો, કરણ, ગૌતમ. ઓકે, વધારે હોય તો તમારી મરજી, અહીંયા ત્રણ નામ આરામથી સમાઈ શકે છે. જે ભાઈ હોય તમારે એનું નામ લખવાનું છે. હવે આપણે માય મારા પપ્પા વિશે જોયું, માય ફાધર, માય મધર, અને હવે એ પછી માય બ્રધર, અને હવે જોઈએ માય સિસ્ટર. માય સિસ્ટર એટલે કે મારી બહેન. ત્યાં આપણે સ્પેલિંગમાં લખશું MYSISTER. માય સિસ્ટર એટલે કે મારી બહેનનું જે નામ હોય તમારે અહીંયા લખવાનું છે. હું મારી બહેનનું નામ લખું છું, તમે તમારી બહેનનું નામ લખજો, મયુરી. તમારે તમારી બહેનનું નામ લખવાનું છે સાચા સ્પેલિંગમાં. હવે જો મધર આવી, ફાધર આવી ગયા, મધર આવી ગયા, બ્રધર આવી ગયા, સિસ્ટર આવી ગયા, હવે આપણે એક માય ફ્રેન્ડ લખી નાખીએ. તો અહીંયા છે માય ફ્રેન્ડ, MYFRIEND. માય ફ્રેન્ડ એટલે કે મારો મિત્ર. જે પણ તમારા કોઈ મિત્ર હોય, બેસ્ટ ફ્રેન્ડ હોય, તમારે એનું નામ લખવાનું. તો અહીંયા હું લખીશ માસુમા. તમારે તમારી ફ્રેન્ડનું નામ લખવાનું છે. ઓકે, હવે જો માય ફાધર, માય મધર, બ્રધર, સિસ્ટર, ફ્રેન્ડ, હવે આપણે લખીએ માય ક્લાસ ટીચર. ઓકે, તો હું મારા ક્લાસ ટીચરનું નામ લખું છું, તમે તમારા ક્લાસ ટીચરનું નામ લખજો. ઓકે, હું લખું છું પાઠક સર. ઓકે, તમે તમારા સર કે મેડમનું નામ લખી શકો છો. અહીંયા આપણે આ પૂર્ણ કરીએ છીએ. તમે બધાએ જે રીતે જોયું એ રીતે આપણે અહીંયા લખવાનું છે. તમારે ભૂલ વગર સરસ મજાના અક્ષરોએ વ્યવસ્થિત રીતે લખવાનું રહેશે. હવે જોઈએ નેક્સ્ટ આગળ. નીચેના શબ્દ વ્યૂમાં ગુજરાતીમાં આપેલા કુટુંબના સભ્યોના ના અંગ્રેજી શબ્દ, સભ્યોના અંગ્રેજી શબ્દો લખો. હવે અહીંયા જે તમને ગુજરાતીમાં નામ આપ્યા છે એના તમારે અંગ્રેજીમાં નામ નીચે લખવાના છે, વન બાય વન. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમારે છે ને તમારી ફોર લાઈનની બુકમાં અહીંયા સૌથી પહેલાં નામ લખી લેવાના છે. જો માતા તો મધર પહેલું નામ છે, પછી છે ભાઈ તો શું થશે, બ્રધર, BROTHER. પછી છે પિતા તો ફાધર, FATHER. પછી છે કાકા તો અંકલ, UNCLE. પછી છે પિતરાય ભાઈ બહેન એટલે કે કઝિન, COUSIN. અને પછી છે બહેન એટલે કે સિસ્ટર. તો એ હું અહીંયા લખું છું, લાસ્ટ અહીંયા લખું છું, યાદ રાખજો. છેલ્લો સ્પેલિંગ હું અહીંયા લખું છું. ઓકે,
છેલ્લો સ્પેલિંગ અહીંયા ઉપર લખવાનો મતલબ એ કે નીચે સમાયમ નથી એટલા માટે, પણ આપણે વન બાય વન ક્રમાનુસાર આ શબ્દો યાદ રાખવાના છે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું. ઓકે, હવે આપણે અહીંયા જે તમને પઝલ્સ બોક્સ આપેલું છે એ બોક્સમાં તમારે વન બાય વન સ્પેલિંગ લખવાના છે. સૌથી પહેલો ક્રમ આપ્યો છે અહીંયા, તો અહીં આપણે શું લખવાનું છે? મધર, એમ ઓ ટી એચ ઈ આર. ઓકે, હવે અહીંયા બીજા નંબરના ખાનામાં આપણે શું લખવાનું છે? બ્રધર, તો બી આપેલો છે તમને, તમારે બાજુમાંથી ફરી બીજો બી લખવાનો નથી, પરંતુ એના પછી જે અક્ષર આવે, જે લેટર આવે, ત્યાંથી તમારે સ્ટાર્ટ કરવાનું છે. તો બી પછી આર, ઓ ટી ઓલરેડી છે જ, એચ ઈ અને આર. સ્પેલિંગ કમ્પ્લીટ. હવે ત્રીજા નંબર પર જઈએ, અહીંયા ત્રીજો નંબર છે, તો આપણે અહીંયા આ નંબર ઉપર કયો સ્પેલિંગ આવેલો છે? તો ફાધર. તો એ આપણે અહીંયાથી લખશું, એફ એ ટી એચ ઈ આર ઓલરેડી છે જ. ઓકે, બની ગયો ફાધરનો સ્પેલિંગ કમ્પ્લીટ. હવે જોઈએ એના પછી ચોથા નંબર ઉપર, તો ચોથા નંબર ઉપર છે અંકલ. અંકલનો સ્પેલિંગ થશે યુ એન સી એલ ઈ. તો અહીંયા આપણે ચોથા નંબર ઉપરથી સ્ટાર્ટ કરીએ. યુ આપેલો છે સ્ટુડન્ટ્સ તમને, તમારે એના પછીના લેટરથી લખવાનું છે. તો યુ પછી આવશે એન સી એલ ઈ. ઓકે, કમ્પ્લીટ. હવે જોઈએ પાંચમા ઉપર, પાંચમામાં પણ સી ઓલરેડી હતો જ, ત્યાંથી આપણે શરૂ કરશું કઝિન. તો સી પછી આવશે ઓ યુ એસ આઈ એન. કમ્પ્લીટ સ્પેલિંગ. હવે જોઈએ આપણે સિક્સ નંબર ઉપર લાસ્ટમાં શું લખ્યું હતું? સિસ્ટર. તો અહીંયા આપણે સિસ્ટર લખશું છઠ્ઠા નંબરના સ્પેલિંગ ઉપર. તો બોક્સમાં એસ પહેલેથી છે, એના પછી આપણે શરૂ કરશું એસ, પછી આઈ પણ છે, એસ ટી ઈ અને આર. તો આવી રીતે બન્યું આપણું પઝલ્સ બોક્સ, એક શબ્દ વ્યૂ વર્ડ પઝલ, જેમાં આપણે અલગ અલગ સ્પેલિંગ્સ લખવાના હતા ફેમિલી મેમ્બરના, એ લખ્યા અને કમ્પ્લીટ કર્યું. તમને વિદ્યાર્થી મિત્રો જો ભૂલ પડે તો સૌથી પહેલાં પેન્સિલથી લખજો, પછી સાચું થઈ જાય વ્યવસ્થિત, પછી પેનથી લખી નાખજો. ઓકે, તો આપણે અહીંયા આ એક્ટિવિટી પણ પૂર્ણ કરીએ છીએ ફન ટાઈમમાં, એટલે કે લખવાના આપણા સમયમાં. હવે આપણે નેક્સ્ટ મળીશું 15 યુનિટમાં. એન યુનિટમાં છે સ્પેલિંગ્સ અને મધર અને ફાધર, મજા આવશે એ યુનિટમાં પણ. તો હવે ફરીને મળશું સ્ટુડન્ટ્સ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય. Thank you, students.